યુનિવર્સિટીની ભાઈકાકા લાઇબ્રેરી છે, એટલે સેન્ટ્રલ લાઇબ્રેરી છે. અહીંયા જે સરદાર પટેલ યુનિવર્સિટીની સાથે લગભગ 28 બેન્ચ છે ને કનેક્ટેડ છે, અને એ બધાની જે સામગ્રી છે, વાંચન સામગ્રી, એ બધી અહીંયાથી ડિસ્પ્લે કરેલી હોય છે. બધા જ જે વિદ્યાર્થીઓ હોય, જે ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ હોય, રજીસ્ટ્રેશન કર્યું હોય, માસ્ટર હોય, બીજા પીજી હોય, અંડર ગ્રેજ્યુએટ હોય, પછી પીએચડી કરતા, એમપી કરતા, બધા જ વિદ્યાર્થીઓ બધા આ લાઇબ્રેરી મલ્ટીપર્પઝ યુઝ કરતા હોય છે. સંશોધન માટે લોકો જે સ્થળ છે એ પણ છે. અહીંયા બુક્સ, ઈ બુક્સ, પછી થીસીસ મળશે, જનરલ મળશે, બધો જે સાહિત્ય છે એ બધું જ અહીંયા લાઇબ્રેરીમાં અવેલેબલ છે. બીજું કે આ લાઇબ્રેરીને યુઝ કરવા માટે સૌ પ્રથમ તો તમારી મેમ્બરશીપ જરૂરી છે, કે મેમ્બર હોય તો આ લાઇબ્રેરીમાં તમે ઉપયોગ કરી શકો છો. તમારે ઈ બુક્સ પણ અહીંયાથી તમે મેમ્બર મળે તો ઈ બુક્સ લઈ શકો, થીસીસ જોઈ શકો, બુક્સ લઈ શકો, જર્નલ્સ લઈ શકો. એટલે તમારા રિલીઝ સિલેબસ ઉપરાંતનું પણ ઘણું બધું સાહિત્ય તમને અહીંયાથી અવેલેબલ છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે, સ્ટેટ ગવર્મેન્ટ, પછી યુજીસી આપે છે, એ પણ અહીંયા જે ફંડિંગ આપે છે એમાંથી બધા પુસ્તકો પ્રસિદ્ધ થાય. હવે આમાં શું, જે તે ડિપાર્ટમેન્ટ હોય એને સિલેબસના અનુસંધાનમાં એમની જે રિક્વાયરમેન્ટ છે એ મુજબના બધા પુસ્તકો પરચેઝ કરીએ છીએ. એ પુસ્તકો પરચેઝ કરી અને અમારા જે 5 ગ્રંથ ભંડાર છે એની અંદર અત્યારે સમથિંગ કહીએ તો લગભગ 2,60,000 જેટલા પુસ્તકો અવેલેબલ છે. અને એ ઉપરાંત થીસીસ છે, ડિસર્ટેશન છે, બાઇન વોલ્યુમ્સ છે, આ બધા જ પુસ્તકો અવેલેબલ છે. અને એ માટે તમે લાઇબ્રેરી જ્યારે પણ મુલાકાત લો ત્યારે પણ એ બધું સાહિત્ય તમને અહીં ઉપલબ્ધ થાય. એક મેમ્બરશીપ જોઈએ છે. અને પહેલાં છે અમારી પાસે મેન્યુઅલ હતો, વાસર ટાઇટલ ને એ બધાથી સંશોધન કરીને તમે પુસ્તકો છે કે નહીં બધું મેળવી શકતા. હાલની તારીખમાં અમારી પાસે ઓફ્ટવેર સિસ્ટમ છે અને એક સોર્સ સોફ્ટવેર છે. એ સોર્સ સોફ્ટવેરના આધારે એમાંથી તમે સર્ચ કરી શકો કે અહીંયા પુસ્તક છે કે નહીં, અને છે તો ક્યાં છે, કઈ પોઝિશન, તો એને ઇસ્યુ કરવામાં આવ્યું છે, કેટલા દિવસ માટે ઇસ્યુ કર્યું છે, ક્યારે અવેલેબલ થશે, એ પણ તમે અહીંયાથી બધી માહિતી મેળવી શકો. એમાં સબ્જેક્ટ પ્રમાણે હોય છે, ઓથર પ્રમાણે, ટાઇટલ પ્રમાણે, એ બધી રીતે તમારે સર્ચ કરવાનું છે. અને સર્ચ કરી પછી ગ્રંથ ભંડારનું પુસ્તક લેવા માટે ફોન જવાનું છે. ત્યારે એ માટે તમારે તમારી પાસે જે કંઈ બધું હોય, પસંદ તૈયાર હોય, જે તમારું કંઈક સાહિત્ય હોય, બધું અહીંયા મૂકવાનું હોય છે, ત્યારબાદ એન્ટ્રી કરવાનું છે. તો પહેલાં તો આપણે ગ્રંથ ભંડારની મુલાકાત લઈએ. વેલકમ. આપણે અહીંયા સેન્ટ્રલ લાઇબ્રેરી છે એટલે એના બધા અલગ અલગ વિભાગ હોય છે. કે એમાં આ છે અમારો ડિસ્પ્લે, આપણે ઇસ્યુ રિટર્ન વિભાગ. પુસ્તકો જ્યારે વિદ્યાર્થીઓ લેવા માટે આવતા હોય તો એમાંથી ઇસ્યુ અને રિટર્ન કરવાની જે અમારી બધી પ્રણાલિકા હોય છે એ બધી અહીંયાથી જાય છે. આ બધું સોફ્ટવેર સંચાલિત છે, એટલે જે યુજીસીનું સોફ્ટવેર છે, સોર્સ સોફ્ટવેર, એમાંથી એનું ઇસ્યુ રિટર્ન કરે તો મોડું આપે તો અપીલી લેવા માટે, બરાબર, એનો જે મેમ્બરશીપ હોય તો એનો બધો ડેટા સંગ્રહ, કેટલા પુસ્તક ઇસ્યુ થયા છે, કેટલા રિટર્ન થયા છે, બધું અહીંયાથી અવેલેબલ છે. એની મેમ્બરશીપ માટેની કેટલી ફીસ રાખવાની છે, કેટલી ભરવાની છે, એ પણ અહીંયાથી બધી માહિતી, પુસ્તક ખોવાય તો પણ અહીંયાથી માહિતી મળશે. આ બેન છે આ વિભાગના, એ તમે થોડીક ડીપમાં થોડું સમજાવશો. આગળ છે રેક પર છે, મારું ડિટેલ્સ લખેલી છે સબ્જેક્ટ વાઇઝ. બરાબર છે, આવો ત્યાંથી હવે આ નંબર મળશે. એ નંબર તમે રોકેટ કરીને અહીંયા આવશો તો અહીંયા
તમે જોયું છે કે બધે પુસ્તકો છે બધા ખુલ્લા મુકેલા છે, આપણે કોઈ બંધ કબાટ કે એમાં તો કોઈ દેખાય છે કે તિજોરીમાં લોક કરેલા એવા નથી, ઓપન એક્સેસ છે. આપણે ઓપન એક્સેસ સિસ્ટમમાં શું હોય છે કે તમારે સિલેબસની એક પુસ્તક જોઈ છે પણ એના ઘણા એના અનુસંધાનો ઘણા બધા પુસ્તકો તમે તમારી રીતે શોધી શકો છો. અહીંયા તમને એવું લાગે કે ચલો પુસ્તક જોયા છે, કોઈ કોઈ ચાવ લઈને આવશે અને તમે એમ તિજોરીમાંથી કાપશે નહીં, તમારી જાતે જ જોવાનું છે. આટલો મોટો વિશાળ ગ્રંથ ભંડાર, તમે અંદરથી ઘણું બધું સાહિત્ય વાંચી શકો, જોઈ શકો, તમારા સબ્જેક્ટના અનુરૂપ જોઈ શકો, એના અંદરમાં બીજા કે સબ્જેક્ટ હોય એ પણ તમે જોશો. એટલે આખો વિશાળ ગ્રંથ ભંડાર તમે આરામથી તમે 5 ગ્રંથ ભંડારો ફરીને તમે બધું સાહિત્ય વાંચી શકો. તમારી કોલેજની લાઇબ્રેરી હશે તો ત્યાં કોઈ મેડમ બેઠા હશે, લાઇબ્રેરિયન હશે, તો તમને એમ કે કઈ પુસ્તક જોઈએ, જેને પછી ચાવી લઈને ખોલતા હશે એમાંથી તમે જોઈ, તમે તમને જોઈ નહીં શકતા હોય. અહીંયા તમારો ઓપન એક્સેસ છે, બધું પુસ્તકો સાહિત્ય તમારી જાતે શોધવાના છે, તમારી જાતે ઇસ્યુરિટી. મારે કાઉન્ટર પર બેન બેઠા છે ત્યાં તમારે ઇસ્યુરિટી કરાવવાનો છે, એટલે આટલો તમને અહીંયા ઓપન એક્સેસમાં ફાયદો છે. બીજું કે અહીંયા અમારી પાસે આ કેમેરા પણ છે, ઉપર જોઈ શકશો તમે. અમારા લાઇબ્રેરી જે ગ્રંથ ભંડાર છે ને બધા અલગ અલગ વિભાગ ત્યાં બેઠા બેઠા તમને જોઈતા હશે, તમે ક્યાં ઉભા છો, શું કરો છે, બધી માહિતી એમની પાસે. કેટલીક વાર એવું છે કે અમે સ્ટુડન્ટને બે બુક ઇસ્યુ કરતા હોય અને કોઈ સ્ટુડન્ટને વધારે જરૂર પડે, એક કરતા બે નહીં વધારે, તો શું કરે, અહીંયા પુસ્તક લઈને બીજે કંઈક અલગ મિસિંગ કરી નાખે, ડિસ્પ્લે અહીંયાથી લઈને બીજે બુક્સ મૂકી દે, પછી એની પાસે જ્યારે પેલું કાર્ડ આવે તો પાછું બીજી લઈ જાય, તો ઘણી વાર એ વિદ્યાર્થીને બદલે બીજા વિદ્યાર્થીને પણ નુકસાન થાય. પણ આવું બધું ન બને તો એના કારણે આપણે કેમેરા ઉપરથી તમે નજરમાં છો. બીજું જે ઘણા અમારી પાસે ફોટોગ્રાફી સિસ્ટમ પર છે, 3-4 આપણે જેરોક્સ મશીનો છે, ઘણાને રેફરન્સ સર્વિસની ઉપર પુસ્તક પડે એમાંથી કંઈક 4-5 પેરેગ્રાફ છે એ જોવાને છે, બુક નથી લઈ જાય અને તમને અમે ઇસ્યુ રિટર્ન નથી કરતા, જે અમારે સંશોધન લગતા પુસ્તકો ઇસ્યુ, તો એના બધા શું કરે કે પેજ ફાડી નાખે બરાબર, એવું કરીને પછી મૂકી દે તો અમને ખબર ના પડે, પણ તમે કેમેરામાં આરામથી પકડાઈ શકો છો આવું કંઈ કરતા હોય તો. જે ઓપન એક્સેસ છે એ ઓપન એક્સેસમાં ડિસએડવાન્ટેજીસ છે. ઓપન એક્સેસ એ તમારા માટે છે કે તમને જે તે રિલેટેડ બુક્સ કે રીડિંગ મટીરિયલ તમને મળી શકે, એટલા માટે ઓપન એક્સેસ. જ્યારે લાઇબ્રેરી, જ્યારે કોલેજ લાઇબ્રેરી કેવું કે હોય તો તમે એ બુક્સ તમને ત્યાંથી કબોર્ડમાંથી ક્યાંથી લઈને આપે. જ્યારે આ ઓપન એક્સેસનો એડવાન્ટેજીસ એ છે તમને રિલેટેડ ઇન્ફોર્મેશન, ક્યાંય પણ રીડિંગ મટીરિયલ બીજું છે તમને મળી શકે. પણ એના ડિસએડવાન્ટેજીસ એ પણ છે કે સર કીધું એમ આજે તમને બે જ બુક્સ મળે છે પણ ફરી તમારે એ બુક્સની જરૂર પડવાની છે, એટલે તમે ક્યાંક મૂકી દો છો એને. સ્ટુડન્ટ આવું પણ કરતા હોય તો એ ડિસએડવાન્ટેજીસ પણ હોય છે, ઘણી બધી જ વસ્તુના બંને પાસા હોય એવી રીતે. એટલા માટે આપણે સીસીટીવીની જરૂર પડે છે અને જે કેવી રીતે મળી શકશે એના માટે જે ઓપેક સિસ્ટમ છે હમણાં તમને બહાર બતાવી કે ત્યાંથી પર્ટિક્યુલર તમે કોઈ પણ ઓથર યા તો કોઈ પણ ટાઇટલ ત્યાં આગળ તમે સર્ચ કરો છો, એ ઓથરની બુક્સ અહીંયા છે કે કેમ અને છે તો ક્યાં છે, એ ટાઇટલ જે તમે શોધો છો એ છે કે કેમ અને છે તો ક્યાં છે, એનું લોકેશન ક્યાં છે, તો એ આ ક્લાસિફિકેશન નંબર પરથી તમને ખબર પડી જશે. કારણ કે લાઇબ્રેરી સાયન્સ જે બિલી ફેમિલી ભણતો હોય છે એમના માટે એને આ એક પદ્ધતિ છે, એ ક્લાસિફિકેશન નંબર આવે એના પ્રમાણે આપણે આ બુક એરેન્જમેન્ટ થાય. ઓટોમેટિક નામ આવશે બધું આવશે એના ઇસ્યુ રિટર્ન બધું થઈ જશે, કઈ આમાં શીખવા કે સ્ટેમ્પ લગાવવાની જરૂર નહીં, ખાલી બારકોડ રીડર થી જ ઇસ્યુ રિટર્ન થાય છે. મતલબ કે આખી આપણે ઓટોમેશન આખી લાઇબ્રેરી છે ઓટોમેશન ઉપર ચાલે. મેન્યુઅલી કામ આપણે કોલેજમાં તો ઓછા સ્ટુડન્ટ્સ હોય અને મેન્યુઅલી કામ કરવું પડે કે એના કાર્ડ હોય તમારી સાઇન કરે અને પેલા મેડમ મૂકે, આપણે અહીંયા સાઇન તો કરવાનું પણ કામ ફાસ્ટ થાય અને એક્યુરેસી આવે, એટલા માટે આપણે આ ઓટોમેશન સિસ્ટમ અવેલેબલ કરી દીધી છે. એરેન્જમેન્ટ કરવાના એને શિડ્યુલ આવે, એમાં ક્લાસ નંબર કઈ કે આપવાની પગપટ્ટી પત્રકની બધું કે લગાવવાની પ્રોસેસ થાય એ બધું ત્યાં ટેકનિકલ વિભાગમાં થશે. એને બીજું પછી ઓપેક વિભાગ છે, એવા 5-7 છે. બીજું જે બુક્સનું જેમ વિભાગ છે એવું પીરિયોડિકલ પર્ચેસનો તો આખું સેક્શન અલગ છે. આ બધા સેક્શનોમાંથી બધું કામગીરી થાય, આવડી મોટી કામગીરી કરવાની એને સેન્ટ્રલ લાઇબ્રેરી છે, જે જુદા જુદા સેક્શન લાઇબ્રેરી છે. હાર્ટ ઓફ ધ યુનિવર્સિટી, યુનિવર્સિટીની હાર્ટ કહેવાય કે બધા વિદ્યાર્થીઓ ભણશે કરશે અને સંશોધન કરશે અહીંયાથી નીકળશે તો ક્યાંથી કરશે અહીંયા, એટલે જેની લાઇબ્રેરી સારી એની યુનિવર્સિટી સારી, એટલા માટે કહેવાય છે હાર્ટ ઓફ ધ યુનિવર્સિટી.
ટાઇટલ શું ખબર હોય તો એ ટાઇટલ તમે બોલો તો એ પણ હવે સર્જે કરે. કોઈ છે કોઈ ટાઇટલ તમને કોઈ યાદ છે? જો તેલંગાણા આનો મતલબ એટલો જ છે. સાંભળો, હવે અમને શું છે તો બીજા જાણી જાય બરાબર. આ એક ટાઇટલ બોલે અમને આનો. આ શું છે? ઓપન એક્સેસ છે. ઓપન એક્સેસ એટલે અમને બતાવી એવી રીતે ડીલર્સ માંથી તમારે બુક કેવી રીતે શોધવું કે મુશ્કેલી પડે તો મુશ્કેલી ના પડે એટલા માટે આ ઉપયોગ છે. ઓનલાઈન પબ્લિક એક્સેસ એ તમે અહીંયાથી એક્સેસ કરીને અહીંયાથી ઉપ ના હોય તો પછી અંદર જઈને શોધવાનો કોઈ મતલબ નહીં. અને છે તો ક્યાં છે એટલે એના માટે આ મૂકેલું છે. તો આના માટે શું કરવાનું? તો કોઈ કોઈને એક બુક શોધવી તો કોઈ પણ એક બે સોંગ બતાવું. ગુજરાતી હોય તો ગુજરાતી ટાઇટલ લખવાનું, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ. ગુજરાતી હોય ઝેર તો પીધા જાણી જાણી તો આપણે મેસેજ ભાષામાં આપણે મેસેજ કરીએ છીએ હું આવું છું હું જઉં છું એવી રીતે. તો અહીંયા લખો ઝેર તો પીધા જાણી જાણી. ખોટો સ્વાઈ ના થઈ તો નોટ ફોન બતાવશે અને પુસ્તક ના હોય તો પણ ઝેર તો પીધા જાણી હોય છે. પુસ્તકોનું છે ઝેર તો પીધા જાણી તો પાથર થી પણ મળે એવી રીતે નામથી ના મળે સરનેમ થી મળે. ઝેર તો પીધા એટલે આખું ટાઇટલ લખો તો પણ આવે, પણ ઝેર તો પીધા જેટલા ટાઇટલ માં બતાવશે આપણી જોડે બુક છે રેકોર્ડ માં એ બધા અહીંયા આવી જશે. અધરવાઇઝ તમને આ બુક જો અહીંયા જો વિડ્રોલ છે લાલ અક્ષરથી લખ્યું છે કે એ વિડ્રોલ છે મતલબ કે અહીંયાથી એને રાઇટ ઓફ કરેલી છે એને રદબાદલ કરેલી છે. અહીંયા અવેલેબલ છે મતલબ કોઈને ઇસ્યુ નથી એ પણ તમને અહીંયા ખબર પડે. અહીંયા છે ટોટલ ઓફ કોપી, ઘણી પૂછું કેટલી કોપી છે એ પણ તમને ખબર પડે. લાઇબ્રેરીમાં 10 કોપી છે 15 કોપી છે એમાંથી કેટલી ઇસ્યુ થઈ એ પણ ખબર પડે. અહીંયા જો ઇસ્યુ કોઈ ના હોય તો અહીંયા બધા ઇસ્યુ છે. આ કોઈને ઇસ્યુ નથી તમારે જોઈએ છે. ટાઇટલ પર ક્લિક કરશો એટલે એનું ફૂલ ડિસ્ક્રિપ્શન ખબર પડશે કોણ પબ્લિશર છે કયું એડિશન છે બધું જ અહીંયા. હવે આ ડિસ્ક્રિપ્શન મળ્યા પછી આ બુક જોઈએ છે તો અહીંયા નોટિસ કરી જાય. જો હાઈલાઇટ કર્યું છે ને કોલ નંબર આપણે જે પેલા ત્યાં આગળ જોયું કે બુક કેમની શોધવાની એ ક્લાસિફિકેશન નંબર જેને કહેવાય. આ કોલ નંબર આખા બુક્સનો નંબર ભેગો થાય એટલે કોલ નંબર બને. આ ક્લાસિફિકેશન નંબર અને આ જે એનો એક્સેસન નંબર આ બંને નંબર ઉપરથી તમને અંદર સ્ટેકમાં બુક મળશે. એટલે જેથી કરીને તમારો ટાઈમ બચે છે અહીંયા છેક નહીં તરત અહીંયાથી જ ખબર પડી જાય અને તમને પ્રોપર કયા લોકેશન પર હશે એ ખબર પડે. એના માટે છે આ બુક ઓનલાઈન પબ્લિક એક્સેસ. પરીક્ષા માટે
પુસ્તક બેસીને રિફર કરી શકે છે અને એને જે અભ્યાસને લગતા તેની પરીક્ષાને લગતા સિલેબસને લગતા જે પુસ્તક પ્રાપ્ત કરી જે તે જગ્યા પર બેસીને વાંચી શકે. હૈદરાબાદ ડિગ્રી નાખવું પડે કે એડમિશન નાખવું પડે પણ સાયબર માંથી કરી શકે. વિદ્યાર્થી નો અવાજ વાંધો નહીં, તમે બતાવું છે એમને દેશમાં આયા વધારે ભણેલો અભ્યાસ આવવાનો હોય તો થઈ શકે.